વલસાડા ખાતે સુરત જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સમીર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલ સેમિનારમાં ટીબીના રોગથી કેવી રીતે બચી શકાય અને તેના લક્ષણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ સંદીપ કુમાર કનુભાઈ રાઠોડ છે. હું પલસાણા તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે હાલમાં મારી વરણી કરવામાં આવી છે. આજરોજ પલસાણા તાલુકા હેલ્થ સેન્ટર ખાતે 24 માર્ચના રોજ ટીબી ઉન્મૂલન અને ટીબી જનજાગૃતિ માટે આજે એક સેમિનાર અને એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું. તે માટે મને આમંત્રિત કરવામાં આવ્યો હતો. આ જે પ્રોગ્રામ છે 1997થી દર 24 માર્ચના રોજ આપણે ટીબી જનજાગૃતિ હેઠળ એટલે ટીબી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજના કાર્યક્રમમાં THO સાહેબ અને સિંઘ સાહેબ દ્વારા ટીબી જનજાગૃતિ વિશે એટલે ટીબી શું છે, કઈ રીતે ફેલાય છે, શું થાય છે એ વિશે જાણકારી આપવામાં આવી છે. અને હાલના ડેટા પ્રાપ્ત થયા મુજબ હાલમાં પલસાણા તાલુકા ખાતે 204 કેસ અને આગલા 3 વર્ષની અંદર 1542 જણાને રિકવર કરીને અહીંયાથી ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. એ બદલ જે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટનો જે SDG ગોલ છે બરાબર, એ 2030 સુધીનો ટાર્ગેટ છે, પણ માનનીય સરકારશ્રી, કેન્દ્ર સરકારશ્રી અને માનનીય રાજ્ય સરકારશ્રી તરફથી 2025 સુધીની જે ટાઈમલાઇટ છે કે ટીબી ઉન્મૂલન થઈ જાય એ માટે પલસાણા તાલુકા હેલ્થ સેન્ટર ખૂબ જ કટિબદ્ધ છે અને ખૂબ સરાહનીય કામગીરી કરે છે. તો આશા વર્કરથી લઈને THO સુધી એક સારી લાઇનની અંદર એક સારું મોનિટરિંગ થાય છે એ જાણીને ખૂબ આનંદ થયો છે. મારું નામ ડૉક્ટર સમીર ચૌધરી, હું ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી પલસાણા તાલુકો. આજના દિવસે આજે 24 માર્ચ વર્લ્ડ ટીબી ડે તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે અને ટીબી અંગે પ્રજામાં જાગૃતિ ફેલાય એના માટે વર્લ્ડ ટીબી ડેની ઉજવણી અંગે આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. કાર્યક્રમમાં મુખ્ય વસ્તુ તો એ છે કે આપણે જલ્દીમાં જલ્દી ટીબીના કેસો જેટલા બી આપણા આજુબાજુના વિસ્તારમાં આપણા પલસાણા તાલુકામાં હોય તો બધાને શોધીને તાત્કાલિક તેઓના ટ્રીટમેન્ટમાં મૂકવાના છે. અને ગવર્મેન્ટનો એક ગોલ બનાવેલો છે કે 2025 સુધીમાં આપણે ટીબીને એલિમિનેટ કરવાનો છે, તો એને માટે આપણે જાગૃતિ ફેલાવવાની. પલસાણા તાલુકામાં હાલ કેટલા કેસીસ છે? પલસાણા તાલુકામાં હાલ 204 ટીબીના એક્ટિવ કેસીસ છે, જે લોકોની ટ્રીટમેન્ટ હાલ ચાલુ રહી છે.